જય હિન્દ દોસ્તો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જીપીસીએ ક્લાસ વન ટુની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરેલું આપણી ચેનલ ઉપર મોટાભાગના વિષયોના આન્સર કી એના સવાલના જવાબો એ બધું આપણે અપલોડ કરેલા છે એના વિડીયો અપલોડ કરેલા છે આ લેક્ચરમાં આપણે ખાસ જોવો છે સાંસ્કૃતિક વારસો એના સવાલો એના જવાબો આપણે જોઈએ સાથે થોડી ઘણી એ પણ માહિતી મેળવી કઈ રીતે સવાલને અટેન્ડ કરવો જોઈએ તો આપણે શરૂઆત કરીએ કે પહેલો જ સવાલ લોકસંગીતનું સ્વરૂપ અને એ કયા પ્રદેશ સાથે સંબંધિત છે જો તમે પાછલા વર્ષના સવાલો વ્યવસ્થિત જોયા હોય અથવા તો આપણી કોઈ બુક વાંચેલી હોય ભારતના વાર આપણી જે બુક છે ભારતના વારસાની અને ગુજરાતના વારસાની તો તમને મોટા સવાલો સવાલોમાંથી મળી જાય છે અથવા તો તમે પાછલા વર્ષના સવાલોની આપણી જે બુક ચૌદ હજાર પ્લસ એમસીક્યુ વાંચી હોય તો પણ તમને ખ્યાલ હોય એ પનીહારી અગાઉની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે તો પનીહારી એ કયા રાજ્યનું લોકસંગીતનું સ્વરૂપ છે તો કે રાજસ્થાનનું એટલે કે એની સામે આવશે ઓપ્શન એની સામે આવશે બી તો તમે જુઓ કે ઓપ્શન બી અને ઓપ્શન સી આ બે જ ઓપ્શન એવા છે કે જેમાં પહેલાની સામે બે નંબર જોવા મળે છે એટલે કે પનીહારીની સામે રાજસ્થાન જોવા મળે છે ત્યાર પછી આવે વનાવન તો આ પણ જયારે સવાલ પૂછવાનો ત્યારે ઓપ્શનમાં હતું તો વનાવન એ જમ્મુ કાશ્મીરનું છે એટલે કે બીની સામે ત્રણ તો જુઓ બીની સામે ત્રણ એની સામે બે અને બીની સામે ત્રણ એટલે ઓપ્શન બી કન્ફર્મ થઈ ગયો માત્ર બે જ વિકલ્પોથી બે જ બાબતોની જાણકારીથી આપણને આ સવાલ અટેન્ડ થઈ શકે ત્યાર પછી પોવડા મહારાષ્ટ્રમાં અને પાય મધ્યપ્રદેશમાં ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર ત્યારબાદ જોઈએ કે ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે સો એ સો ટકા સાચું વિધાન છે પણ બીજું વિધાન કે ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવે છે તો કે નહીં ટપ્પા સંગીત પંજાબનો જે વિસ્તાર છે જે ઊંટ રાખનારા જે લોકો છે એ ક્ષેત્રમાંથી ઉદ્ભવેલું સંગીત સ્વરૂપ છે તો ખાસ આ બીજું વિધાન ખોટું થશે વિધાન સાચું એટલે માત્ર એક જવાબ થશે ઓપ્શન એ ત્યારબાદ જોઈએ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો પેલું વિધાન બેગમ પરવીન સુલતાના આસામી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે તે પટિયાલા ઘરાનાના સદસ્ય છે અને તેને ઠુમરીના રાણી કહેવામાં આવે છે તો અહીં પહેલું અને બીજું વિધાન સાચું છે પરંતુ ગિરજાદેવીને ઠુમરીના રાણી કહેવાય એટલે ત્રીજું વિધાન ખોટું ત્રીજું વિધાન ખોટું એટલે ઓપ્શન સી ઉડી ગયો માત્ર જવાબ એક અને બે ત્રીજું વિધાન ખોટું એટલે ઓપ્શન ડી પણ ઉડી ગયો આવું એલિમિનેશન રાઉન્ડ એ આપણને જો ફાવી જાય તો ઘણા બધા સવાલોના જવાબ સાચા પડી જતા હોય ત્યારબાદ જોઈએ ગુજરાત ગ્રંથાલય સંગઠન એટલે કે ગુજરાત લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના ઓગણીસો ઓગણચાલીસમાં કરવામાં આવી તે બે સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે તે પૈકીનો એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન સરકારી સંગ્રહાલય છે બિન સરકારી ગ્રંથાલય છે વિધાન ત્રીજું બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય બરોડા છે આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે તમે વિધાનો વાંચો ત્યાં જ ખબર પડે કે કોઈ કદી પુસ્તકમાંથી લાઇનમાંથી ઉપાડેલા વિધાનો છે ભારતની પ્રથમ સ્વદેશી સંપૂર્ણ મુખ ફીચર ફિલ્મ કોણે બનાવી હતી ઓગણીસો તેરમાં બનેલી રાજા હરીશચંદ્ર અને બનાવનાર વ્યક્તિ એટલે કોણ દાદા સાહેબ ફાળકે કે જેનો ભારતીય જેને આપણે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિ અને તેની જોડી પૈકી અયોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે કે કઈ જોડી ખોટી એ પસંદ કરો શ્રેદ્ધા ડાંગર હેલારો સો સાચું દીક્ષા જોશી શુભારભ એ પણ સાચું આરોહી પટેલ લવની ભવા એ પણ સાચું આલીશા પ્રજાપતિ પહેલો દિવસ એ ખોટું પહેલા દિવસની અંદર અભિનય કરનાર અભિનેત્રી આશિકા રંગનાથ એનું નામ છે રાઈટ એટલે ઓપ્શન ડી આપણા માટે સાચો થશે ત્યારબાદ આ સૌથી સહેલો સવાલ ગણી શકાય આમાંથી આપણને જગન્નાથ પુરી મંદિર ક્યાં આવેલું એ ખબર હોય કદાચ એ નથી ખબર તો બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલું એ તો ખ્યાલ જ હોય એટલે કે ડીની એટલે કે ચારની સામે એ તો ચારની સામે એ હોય એક ઓપ્શન ઓપ્શન એ આપણો સવાલ સોલ્વ થઈ ગયો તો જો ચોથામાં એ ત્રીજામાં બી બીજામાં સી અને પહેલામાં ડી એટલે ઉલટા ક્રમમાં આપેલા છે આંધ્રપ્રદેશ અને બદ્રીનાથે ઉત્તરાખંડ કાલબેલિયા વિશે આ પણ સવાલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો તો તમને ખ્યાલ જો તમે સવાલ પ્રોપર રીતે જોયો તમને ખ્યાલ પડે કે કાલબેલિયા કયા ક્ષેત્રનું કયા રાજ્યનું ખાસ એ નૃત્ય છે તો એ રાજસ્થાનનું રાજસ્થાનની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું એ લોકનૃત્ય છે એટલે પહેલું જ વિધાન ખોટું થઈ જાય પહેલું વિધાન જો તમને ખોટું થઈ જાય એટલે સીધો જવાબ આપણને મળે ઓપ્શન બી કેમ કે એ સી અને ડી એની મેળે એલિમિનેટ થઈ જાય બીજું વિધાન કે બિન આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે અને યુનેસ્કોએ કાલબેલી અને લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના પ્રતિનિધિ સૂચિની અંદર સામેલ કરેલા છે એ પણ સો ટકા સાચું છે એટલે બીજું ને ત્રીજું સાચું જ્યારે પહેલું ખોટું ત્યાર પછી મેળા સંબંધિત બાબતો ભાંગુરિયા છોટા ઉદયપુર ઘણી બધી વખત પૂછાયેલો છે ગોળ ગધેડાનો મેળો દાહોદ એ પણ સાચું ઘણી બધી વખત પૂછાયેલો છે અખાત્રીજનો મેળો બનાસકાંઠા એ પણ સાચું જ્યારે ઓપ્શન ડી નાગધરાનો મેળો એ સાબરકાંઠાની અંદર આવશે બરાબર એટલે ઓપ્શન ડી કેમ કે આપણને સાચી નથી એ જોડી પૂછી છે ત્યાર પછી ક્ષત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે બટોબ્ય છે એ આસામનું શાસ્ત્રીય નૃત્ય છે ત્યાર પછી નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી તો તમે ઉત્તર ભારતના અમુક મંદિરો ખાસ કરીને તમે દક્ષિણ ભારતના મંદિરો જુઓ તો તમને એની અંદર જોવા મળશે આ પ્રકારે કંઈક તમને એક આકૃતિ જોવા આકૃતિ જોવા મળશે તમે કોઈ પણ એવો ફોટો જોશો દક્ષિણ ભારતના મંદિરનો તો આ જે આખો જે વિસ્તાર છે આપણે એને ગોપુરમ કહેતા હોઈએ છીએ દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતું હોય છે એટલા માટે અહીંયા તો સવાલ શું પૂછો કે ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ કયું નથી બરાબર એટલે ઓપ્શન આપણો થશે ઓપ્શન સી ત્યાર પછી ખીર ભવાની મંદિર કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં છે તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ત્યારબાદ જોઈએ કાળચક્ર વિધિ કયા ધર્મ સાથે એ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે ઐતિહાસિક ચંદ્રગીરીનો અંદર ત્યારબાદ કાલા ઘોડા કળા ઉત્સવ કયા શહેર સાથે સંબંધિત આ પણ પાછલા વર્ષના પેપરોની અંદર તમને મળી જશે એ મુંબઈ સાથે સંબંધિત છે મહત્વના તહેવારો અને તે ક્યાં રાજ્યમાં ઉજવવામાં આવે છે તે અંગે અયોગ્ય જોડી પસંદ કરો એટલે કે કઈ જોડી ખોટી છે તો પહેલી ખર્ચી પૂજા ખર્ચી પૂજા મિઝોરમમાં નહીં પરંતુ ત્રિપુરામાં ઉજવાય છે બાકીની ત્રણેય જોડી કાંગચિંગવા તહેવાર મણિપુરમાં નોંગ ક્રેમ તહેવાર મેઘાલયમાં અને લો સાંગ તહેવાર સિક્કિમમાં તો એ બાકીની ત્રણેય જોડી એટલે કે બીસી અને ડી એ સાચી છે ઓપ્શન એ એ ખોટો છે ખરેખર આપણો જવાબ થશે ત્યારબાદ પરંપરાગત પ્રખ્યાત પરંપરાગત નૃત્ય રૂફ અથવા રફ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે તો કે જમ્મુ એન્ડ કાશ્મીર સાથે સંબંધિત છે ત્યાર પછીનો સવાલ જોઈએ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા અમારા તો આ જે આખું ગીત છે એ કોણે લખેલું છે તો મોહમ્મદ ઇકબાલ નામના એક કવિ એમના દ્વારા લખવામાં આવેલું છે ત્યાર પછી જોઈએ આપણે નીચેના પૈકી કોણ બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા છે તો કે અભિનેત્રી સુચિત્રા સેન બાકી ઓપ્શન ઉપરથી પણ ખબર પડે કે સુચિત્રા સેન બેનર્જી આ બધી સરનેમ ક્યાં જોવા મળે બંગાળમાં જોવા મળે આવી રીતે તમે વિચારો તો પણ તમે સવાલ અટેન્ડ કરી શકો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર નીચેના પૈકી કઈ હસ્તપ્રત યુનેસ્કોની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવિષ્ટ છે આ સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ બને કે ભાઈ યુનેસ્કોની આવી કોઈ યાદી હોય ને એમાં આપણો કોઈ ગ્રંથ હોય બરાબર આપણો ગ્રંથ ઋગ્વેદ એની અંદર સમાવિષ્ટ છે ખાસ યાદ રાખીએ ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે યાદ રાખજો તમિલ સત્તાવાર ભાષા ઘણા બધા અન્ય દેશોમાં પણ તમિલ બોલાય છે પણ સત્તાવાર ભાષા ક્યાં ક્યાં છે શ્રીલંકા અને સિંગાપોરમાં છે ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કોર ફેક્ચ્યુઅલ કહેવાય જો ખબર હોય તો ખબર હોય જો ન ખબર હોય તો ન ખબર હોય ત્યાર પછી તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રની તકનીક ખાલી જગ્યા તરીકે જાણી આ પણ પૂછાયેલો સવાલ એમાં આવશે ફ્રેસ્કો ઓપ્શન સી ત્યારબાદ જોઈએ પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તે જોડી નીચે આપેલી છે કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી સહેલો સવાલ બરાબર આમેરનો કિલ્લોમાં નહીં પણ ક્યાં રાજસ્થાન જયપુર ખાતે આવેલો છે આ તો સહેલો સવાલ બની જાય આપણને ખ્યાલ જ હોય બાકી કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશ મદન મહાલનો કિલ્લો મધ્યપ્રદેશ અને રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર ત્યાર પછી જોઈએ નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો તેમણે વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું છે તેમના માળખાકીય મંદિરો એહોલ બાદામી અને પટદક્કલ ખાતે અસ્તિત્વમાં છે અને તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું તો કોના માટેની આ વાત થાય છે હવે તમે જાઓ વૈસર શૈલીનું સ્થાપત્ય તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી ઉત્તર ભારતની અંદર નાગર શૈલી અને એ બંનેના વચ્ચેનો જે ક્ષેત્ર હોય ત્યાં કઈ શૈલી તો કે વૈસર શૈલી જોવા મળે જો તમે થોડું ઘણું હિસ્ટ્રી કલ્ચર આ બધું મિક્સ કરીને થોડોક અભ્યાસ કર્યો તમને ખ્યાલ આવી જશે તમે અહીંયા ત્રણ ઓપ્શન જુઓ ચોલ ચેર અને પાંડ્ય પૂર્ણ દક્ષિણ ભારતના સામ્રાજ્યો થઈ ગયા બરાબર તો બાકી કોણ વધે ચાલુક્ય અને ગરબા વિશે નીચેના વિધાના ધ્યાનમાં લ્યો તે ત્રણેય લોક નૃત્ય છે સો સો ટકા સાચું આ ત્રણેય નૃત્ય સ્ત્રીઓ દ્વારા ભજવામાં આવે છે એ વિધાન પણ સાચું પછી એવું નહીં વિચારે ગરબામાં તો પુરુષો પણ જોડાય છે સામાન્ય રીતે સ્ત્રીઓ દ્વારા એટલે એ વિધાન પણ સાચું ત્રણેય નૃત્ય રાજસ્થાનના છે આ વિધાન ખોટું એટલે જવાબ થશે માત્ર એક અને બે ત્યાર પછી પંડિત ભીમસેન જોશી વિશે વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરુ સવાઈ ગંધર્વને શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન મહત્વની ભૂમિકા ભજવી હતી સો સાચું તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા બં વિધાનો સાચા ઓપ્શન આપણે એલિમિનેશન કરીએ અને થોડુંક રિસ્ક લઈએ તો સાચો પડે એવો સવાલ ખરો કેમ તો કે ગ્રાન્ડ માસ્ટર સર્વોત્તર સર્વોત્તમ ખિતાબ છે અને અથવા દરજ્જો છે જે ચેસના ખેલાડીને આપવામાં આવે તો તમે છાપા કારણે વાંચ્યું હોય કે ભાઈ ગ્રાન્ડ માસ્ટર વગેરે તે વાંચ્યું હોય બીજું વિધાન ગ્રાન્ડ માસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા એનાયત કરવામાં આવે છે અહીંયા આપણને એવો વિચાર આવે ખરો કે ભાઈ એમાં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન અથવા તો ઇન્ટરનેશનલ ચેસ માટેની કોઈ એજન્સી નહીં હોય તો કે હા જેને ફ્રેન્ચમાં એફઆઈડીએ ફીડે તરીકે ઓળખવામાં ઇન્ટરનેશનલ જે ચેસ ફેડરેશન છે એમના દ્વારા એનાયત થતો હોય છે ઇન્ટરનેશનલ ચેસ ઓર્ગેનાઇઝેશન પણ જેને કહેવાય છે એટલે બીજું વિધાન ખોટું થશે એટલે બી અને ડી તો એલિમિનેટ થઈ ગયા અને ત્રીજું વિધાન પણ સાચું છે એટલે ઓપ્શન સી એક અને ત્રણ ત્યારબાદ જોઈએ આપણે અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા સો સાચું તેમણે હિન્દુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી હતી એ પણ સાચું અને તેમણે તુગલક પુસ્તકની રચના કરી હતી તો એ પણ સાચું ત્રણે ત્રણ વિધાનો સાચા એટલા માટે આપણે જવાબ થશે ઓપ્શન બી ત્યારબાદ આપણે જોઈએ ભારતમાં ભીત ચિત્રો વિશે નીચેના વિધાનો ચકાસો ભીત ચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર બંનેમાં જોવા મળે છે આ ચિત્રો બિન સાંપ્રદાયિક સ્વરૂપના છે પેલું વિધાન સો ટકા સાચું બીજું બીજું વિધાન પણ સાચું અને ત્રીજું વિધાન કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ચિત્રો અજોડ છે તો એ વિધાન ખોટું થશે આપણો જવાબ થશે માત્ર એક અને બે એટલે કે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ ઝાપી જોરાઈને ગામો છે મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે જો તમે નરેન્દ્ર મોદીના કોઈપણ રાજ્યનો પ્રવાસ વ્યવસ્થિત રીતે ફોલો કરતા હો તો તમને આનો જવાબ આવડી જાય મોદી સાહેબ જ્યારે આસામ ગયા ગેત્રાને કોલી ગોળ ટોપી પહેરી હતી વાંસની બનેલી ખૂબ મોટી ટોપી બરાબર તો એ જે કહેવાય એને ઝાપી કહેવાય પછી જોરાય એટલે શું તો કે આસામના જે લોકો અહીંયા એ લોકો પૂજા માટે ખાસ એક પ્રકારનું સ્ટેન્ડ જેવું એક વસ્તુ જોવા મળે આપણને દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતું હોય એટલે આપણે અહીંયા ઘણા મોટા દીવા ટાઈપ કેમ હોય એ પ્રકારનું એક સ્ટેન્ડ ટાઈપ તો એને આપણે કહેશું જોરાય અને ગામોસ એક પ્રકારની એક કાપડ તમે ગણી શકો ચાદર ટાઈપનું કાપડ ગણી શકો આ તમામ વસ્તુઓ આસામ સાથે સંબંધિત છે ત્યાર પછી સિંધુ ખીણની સભ્યતા નો નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલ છે હવે આટલી તો ખબર પડે કે ભાઈ મોહેંજોદડો ભારતમાં નથી એટલે પહેલો અને એ અને ડી આ બે ઓપ્શન તો ઉપડી જાય બરાબર ત્યાર પછી એક છે બે અને ચાર તો આપણને એ પણ ખબર છે કે રાખી ગઢી અને ધોળાવીરા તો ભારતમાં છે જ અને બી અને સી બંનેમાં છે વાત રહી ગનવેરીવાલાની તો એ પણ ભારતમાં નથી બે અને ચાર રાખી ગઢી અને ધોળાવીરા આ બે જ ભારતની અંદર છે ત્યાર પછી આપણે જોઈએ કે વંશુવા ઉત્સવ વિશે નીચેના બીજાનો ધ્યાનમાં લેવો વંશુઆ ઉત્સવ આસામના કરબી આંગલોન જિલ્લામાં ઉજવવામાં આવે છે તે તીવા આદિવસ આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે બંને વિધાન સો સો ટકા સાચા છે ત્યાર પછી માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાન મળ્યો આ સવાલ તમને યુટ્યુબ ચેનલમાં પણ મળી જશે મેં એક વિડીયો ઘણા સમય અમુક વર્ષ પહેલાં લીધેલો છે બરાબર અને એની અંદર આખો મુદ્દો મેં ભણાવેલો છે અને હું સ્ટેટમેન્ટ પણ બોલેલું છું કે ભાઈ જલિયાવાલા બાગના હત્યાકાંડ પહેલાં એનાથી પણ એક ક્રૂર ઘટના ગુજરાતની અંદર બનેલી છે રાઈટ આ આવું સ્ટેટમેન્ટ પણ બોલેલું છું તો જુઓ ભારતના ઇતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછીની ઘટના છે ખોટું વિધાન આ ઘટના ઓગણીસો તેરમાં માં બનેલી છે પહેલું વિધાન ખોટું એટલે ઓપ્શન એ ગયો ઓપ્શન બી ગયો ઓપ્શન ડી ગયો જવાબ બે અને ત્રણ તેમનો ઉલ્લેખ આદિવાસી જલિયાવાલા તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટિશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ લોકોની હત્યા કરવામાં આવી હતી માનગઢની ટેકરીઓ રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલી છે અને વિધાન સાચું છે આ સવાલ જો કોર કન્સેપ્ટ ક્લિયર નથી તો થોડોક હેવી સવાલ પડે આમાં રિસ્ક લઈએ તો મોટાભાગે એવું બને કે જવાબ ખોટો પડે નૃત્યમાં જુગલબંધી ખાલી જગ્યાનું મુખ્ય આકર્ષણ છે તો કે કથકનું ત્યારબાદ કાઠી સમૂહ ખાલી જગ્યા રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા આંધ્રપ્રદેશ ત્યારબાદ લોક નૃત્ય સંબંધિત યોગ્ય વિકલ્પ તમે પસંદ કરો હોજગીરી નૃત્ય રિયાંગ સમુદાય સાચું બીજું નૃત્ય ચકમા સમુદાય સાચું ચેરો નૃત્ય મિઝો સમુદાય એ પણ સાચું પણ આમાં કદાચ બોર્ડ એવું પણ લુસાઈ સમુદાયને સાચું રાખે તો કદાચ ખોટું પણ આપી શકે એવું પણ બને પણ મોટાભાગ એવી સંભાવના કે ત્રીજાને પણ એ સાચું રાખશે એટલે હાલ આપણે જવાબ માટે જઈ રહ્યા ઓપ્શન ડી સાથે ત્યાર પછી જોઈએ પંચ સિદ્ધાંતિકાના રચિતા ખૂબ સહેલો ફેક્ટ રામીર વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો ઊંચા ગોપુરમ સો ટકા સાચું સ્તંભ સાથે કલ્યાણ મંડપ એ પણ સાચું અને સ્તંભ પર શિલ્પનો અભાવ તમે પ્રાચીન કોઈ કોઈ મંદિરોમાં કોઈને શિલ્પ મળતા ખાસ પ્રાણીઓના શિલ્પો જોવા મળતામાં એટલે ત્રીજું વિધાન ખોટું થશે પહેલું અને બીજું સાચું એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર ત્યાર પછી આપણે જોઈએ વારલી રંગચિત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દુરસ્થ આદિજાતિ પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડ્યું છે સાચું આ રંગચિત્રો મોટે ભાગે મહિલાઓ દ્વારા પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે એ પણ સાચું લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષય વસ્તુ છે તો એ પણ સાચું તો આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે ત્યારબાદ આપણે જોઈએ નીચે આપેલી કઠપુતળી રાજ્યની જોડીઓ ચકાસો અને કઈ સાચી છે તો રાવણ છાયા એ ઓડિશાની છે નામ ઉપરથી ખબર પડે તમે જો મણિપુર કે નોર્થ ઇસ્ટ ના જેટલા પણ રાજ્યો કોઈ પણ એવી બાબત હોય તો નામ જ એવું હોય જેમ કે તમે જોવા કેરલ ખબર જ પડે આપણને ત્યાર પછી આંધ્રપ્રદેશ તો અને બે એ બિહાર આ પણ પૂછાયેલી બાબતો તમે જીપીએસસી પરીક્ષા માટે ખાસ આપણે પીવાયક્યુ એટલે કે પ્રિવિયસ યર ક્વેશ્ચન પ્રોપર કરી લેવા જોઈએ બે ત્રણ વાર ચૌદ હજાર પ્લસ એમસીક્યુ ની બુક આપડી જે વાંચી લીધી હોય તો મોટા મોટાભાગે નીકળી જતી હોય છે એટલે થશે જવાબ અને 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 ઓપ્શન ઓપ્શન ડી ત્યાર પછી સદીમાં ખાલી જગ્યા હતા મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ ત્યાર પછી નીચે આપેલા વિધાનો ચકાસો ડોકરા કળા લોસ્ટ વેક્સ કાસ્ટિંગ તકનીકનો ઉપયોગ કરતી ફેરસ મેટલ કાસ્ટિંગ કળા છે અહીંયા પેપર બહુ કાર્ડ સ્માર્ટ કાર્ડ રેમ્યું છે કેમ તો કે આજે લોસ્ટ કાસ્ટિંગ તકનીક છે એ ઉપયોગ કરતી ફેરસ મેટલ કાસ્ટિંગ કળા પરંતુ નોન ફેરસ મેટલ છે એટલે અહીંયા નોન હોય તો આ વિધાન સાચું થાય એટલે અહીંયા બહુ એક સ્માર્ટ કાર્ડ આ વિધાન ખોટું થશે એનો ટ્રેપ કહેવાય ને ઘણા બધા લોકો આ ટ્રેપમાં ફસાઈ પણ જાય એટલે પહેલું વિધાન ખોટું ઓપ્શન એ ગયો ઓપ્શન સી ગયો ઓપ્શન ડી ગયો આપણો જોબ થશે બે અને ત્રણ ત્યાર પછી આપણે જોઈએ મમંગમ અઠ્યાવીસ દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ખાલી જગ્યામાં ઉજવાતો હતો

ગામમાં યોજાય છે હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે એ પણ સાચું અને વિધાન ત્રણ આ મેળો દર વર્ષે વોઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે વોઠાના મેળાનું સ્થળ સપ્ત સંગમ તરીકે જાણીતું છે આ મેળો કાર્તિકી પૂર્ણિમા એટલે કે ગુજરાતી કાર્તિકી મહિનાની પૂર્ણિમા દરમિયાન યોજાય છે ત્રણે ત્રણ વિધાન શત પ્રતિશત સત્ય છે એટલે કે સાચા છે ત્યારબાદ લેખક અને તેમને પુસ્તકનું નામ ગોરધનામ ત્રિપાઠી લીલાવતી એક જીવન સાચું મુનશી કૃષ્ણ ઉદ્ધાર સાચું પન્નાલાલ અયોગ્ય જોડી છે આંચળો એ મોહન પરમારની કૃતિ છે એટલા માટે ડી જવાબ થશે ત્યાર પછી જો હિન્દી સાહિત્યકારો તમને પૂછી લીધા છે અવારનવાર તમે જો પાછલા વર્ષના પેપર જો તમને ખ્યાલ અવારનવાર આ બધા સવાલો પૂછાય છે તો રામધારી સિંહ દિનકર તો એની રશ્મિરથી બરાબર તમે કદાચ સાંભળ્યું હશે કે દુર્યોધન બાંધ મુજે આશુતોષ રાણે એક અમુક ચેનલ ની અંદર એનું આખું પઠન પણ કરેલું છે સાંભળશો તો પણ મજા આવશે તો ઘણીવાર આવું બધું સાંભળવાથી પણ આ સવાલ આપણે અટેન્ડ કરી શકીએ તો રામધરી સિંહ દિનકર એમની રશ્મિરથી તો ઓપ્શન એ

તો આ તમે નામ જોયું હોય ને પાછલા વર્ષના પેપરમાં તમને જોવા મળી જશે આ લોકોની કંઈક ને કંઈક કૃતિ આડાવળી પૂછી લે છે તો આ જે ઇંગ્લિશ ટીચર છે એ મુલ્કરાજ આનંદની નહીં પરંતુ આર કે નારાયણની કૃતિ છે એટલે આપણો જોબ છે ઓપ્શન બી બાકી રસ્કીન બોન્ડ ધ રૂમ ઓન ધ રૂફ અને મનોહર મલગોનકર સ્પાઇન એમ્બર ત્યાર આ ખાસ આપણા પચાસ જેટલા સાંસ્કૃતિક વારસાના સવાલો હતા જેને આન્સર કી સાથે આપણે થોડી ઘણી માહિતીઓ પણ મેળવી આપણે એ પણ જોયું કે કઈ રીતે સવાલો અટેન્ડ કરવા જોઈએ બરાબર તો આવા નવા કંઈ ને કંઈ વિડીયો તમને યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે જો તમારે અત્યારે જે સીસી ભરતી જે જારી થઈ છે જો તમને એ ભણવાની ઈચ્છા હોય તો વોલ્ડ ઇન બોક્સ માય ક્લાસ ત્રણ દિવસ માટે થઈને કમ્પ્લીટલી ઓપન કરી દેવામાં આવી છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે તો તમે આજે જ ડાઉનલોડ કરો વોલ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જય હિન્દ જય ભારત